વડોદરા શહેર ગોત્રી પોલીસ મથકની સી ટીમ દ્વારા સાયબર ક્રાઇમ વિશે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર સાહેબનાઓએ હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા હોય ત્યારે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવા સૂચના આપી હતી જે અન્વયે અધિક પોલીસ કમિશનર શ્રી ચિરાગ કોરડિયા તથા નાયબ પોલીસ કમિશનર જ્હોન બેના જયરાજસિંહ વાળા તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન ડી કે રાઠોડનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગોત્રી પોલીસ મથકના પીઆઈ વી આર વાન્યા તેમજ ગોત્રી પોલીસ મતકની લીડરશિપમાં ગોત્રી પોલીસ મતકની સી ટીમ દ્વારા જ્યાં મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા આવે છે તેવા ઓશિયા મોલ તેમજ બંસલ મોલમાં અલગ અલગ પ્રકારના સાયબર ગુના અંગેના પોસ્ટર બનાવી કેવી રીતે આવા સાયબર અપરાધોથી બચી શકાય તેઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા પ્રજાજનોને જાગૃત કરવામાં આવ્યા હતા આજે હું ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ઓશિયા મોલ જે છે ત્યાં સાયબર અવેરનેસ માટે આવે છે આપ જાણો છો કે હાલમાં જે સાયબર ગુનાઓનું પ્રમાણ વધ્યું છે મોટાભાગના જે વ્યવહારો ઓનલાઈન થતા હોય જેના કારણે ઓનલાઈન ફ્રોડ પણ વધી ગયા છે અને એ એ અંગે હું જાગૃત કરવા માટે આજે ઓશિયા મોલમાં આવ્યો છે અને ખાસ કરીને જે કોમન જે ફ્રોડ છે એ એ અંગે એમને જાગૃત કરવા કોમન ફ્રોડમાં ખાસ કરીને એટીએમ ફ્રોડ છે ઓનલાઈન મતલબ નોકરી આપવાના બાને જે ફ્રોડ થતા હોય છે ઓએલએક્સ ઉપર ઓએલએક્સ ઉપરના જે ફ્રોડ થતા હોય છે આ ઉપરાંત પેટીએમ કેવાયસી અને અલગ અલગ પ્રકારની જે કેવાયસીના નામે જે ફ્રોડ થતા હોય છે એ અંગે એમને જાગૃત કરવામાં એ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જે ફ્રોડ થતા હોય છે એ અંગે પણ આજે આવી અને પ્રજાજનોને જાગૃત કરવામાં આવ્યા કારણ કે આવા જે પ્રકારના જે ગુનાઓ જે છે એમાં અવેરનેસ ખૂબ જ મહત્ત્વની હોય કે અન્ય પ્રકારના જે ગુના જે છે એ આપણે અટકાવી શકતા નથી હોતા પરંતુ આ પ્રકારના જે ગુના એવા છે કે થોડી તમે જાગૃતિ રાખો તો આ પ્રકારના ગુનાને સો ટકા અટકાવી શકાતા હોય છે એટલા માટે આજે હું ઓશિયા મોલ ખાતે આવ્યો છું અને આ આ પ્રકારના જે સાયબર અપરાધ થાય છે એને અટકાવવા માટે શું શું કરી શકાય અને એ એ અંગે તમામ જે ઉપલબ્ધ અહીંયા હાજર કસ્ટમર જે છે એમને અવેર કરવામાં આવ્યા છે